नमस्कार विद्यार्थी मित्रों, विषय योग स्वास्थ्य अने शारीरिक शिक्षण, पाठ 14, वॉलीबॉल। वॉलीबॉल एक एवी आंतरराष्ट्रीय रमत छे जे खुल्ला मैदान में तेमज जिम्नेशियमनी अंदर एम बन्ने स्थाने रमी शकाय छे। एटले के मैदान में अने इंडोर स्टेडियम हो एनी अंदर पण रमी शकाय छे। ईस्वीसन 1985 में वॉलीबॉल रमतनी शुरुआत करवानु श्रेय अमेरिकाना प्रोफेसर विलियम जी मॉर्गन ने फाड़े जाए छे। भारत में सौ प्रथम वॉलीबॉल रमतनी शुरुआत YMCA नी संस्थाए करी हती। ईस्वीसन 1950 में राष्ट्रीय वॉलीबॉल फेडरेशन नी स्थापना करवामां आवी हती। ईस्वीसन 1954 में एशियन वॉलीबॉल फेडरेशन नी स्थापना करवामां आवी हती। ईस्वीसन 1995 में प्रथम एशियन वॉलीबॉल चैम्पियनशिप जापान में टोक्यो मुकामे योजवामां आवी हती। आ चैम्पियनशिप भारते जीती हती। विद्यार्थी मित्रों, तमे जे जोई रह्या छो એ વોલીબોલનું મેદાન છે। વોલીબોલના મેદાનની લંબાઈ 18 મીટર છે અને તેની પહોળાઈ 9 મીટર છે। મેદાનના બે સરખા ભાગ કરતા વચ્ચે મધ્યરેખા મળે છે। મધ્યરેખાથી 3 મીટર દૂર આક્રમણ રેખા દોરવામાં આવે છે અને આક્રમણ રેખાથી 6 મીટર દૂર અંતરેખા બનાવવામાં આવે છે। આમ મધ્યરેખાથી અંતરેખાની લંબાઈ 9 મીટર હોય છે અને મધ્યરેખાથી 1 મીટર દૂર થાંભલા લગાવવામાં આવે છે। આક્રમણ રેખાની બાજુમાં 1.75 મીટર તૂટક રેખા દોરવામાં આવે છે અને આ મેદાનની જે રેખાઓ દોરવામાં આવે છે એ 5 સેમી પહોળી હોય છે। આકૃતિમાં જોઈ રહ્યા છો એ વોલીબોલના મેદાનમાં વપરાતા નેટ અને થાંભલા છે। થાંભલા નેટને બાંધવા માટે થાંભલા મધ્યરેખાની સીધમાં બાજુરેખાથી 1 મીટર દૂર લગાવવામાં આવે છે। જે થાંભલા જમીનથી 2.55 મીટર ઊંચાઈના ગોળ અને લીસા હોય છે। થાંભલાની વચ્ચે નેટ લગાવવામાં આવે છે। નેટ 1 મીટર પહોળી, 9.50 મીટર લાંબી અને 10 સેમીના ચોરસ ખાનાવાળી હોય છે। તેની લંબાઈના ઉપરના છેડા 5 સેન્ટીમીટર કેનવાસના કપડાથી સીવી લેવામાં આવે છે। દર્શક પટ્ટાની વાત કરીએ તો દર્શક પટ્ટા એ નેટની બંને બાજુએ હોય છે, જે સફેદ રંગના હોય છે, જે 1 મીટર લાંબા અને 5 સેમી પહોળા હોય છે। દર્શક પટ્ટા નેટના ભાગરૂપે જ ગણાય છે। એન્ટેનાની વાત કરીએ તો એન્ટેના 1.80 મીટર લાંબું અને 10 મિલીમીટરના વ્યાસવાળું ગોળ ફાઇબર ગ્લાસ અથવા તેના જેવા પદાર્થનું બનાવેલું હોય છે। એન્ટેના 80 સેન્ટીમીટર નેટની ઉપર રહે છે અને 1 મીટર નેટની અંદર રહે છે। નેટની ઊંચાઈ પુરુષ ખેલાડીઓ માટે 2.43 મીટર હોય છે અને મહિલા ખેલાડીઓ માટે 2.24 મીટર હોય છે। વોલીબોલનો દડો નરમ સિન્થેટિકની બનાવટનો હોય છે, જેમાં અંદરની બાજુ રબરની બ્લેડર રાખવામાં આવે છે। વોલીબોલની રમતમાં 4 નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું વજન 260-280 ગ્રામ હોય છે અને તેનો ઘેરાવો 65-67 સેમી હોય છે। વોલીબોલના કૌશલ્યો જોઈએ। વોલીબોલના 4 કૌશલ્યો છે, એમાં પ્રથમ છે સર્વિસ। સર્વિસના 4 પ્રકાર પડે છે। પહેલું
સાદી સર્વિસ. સાદી સર્વિસને અંડરહેન્ડ સર્વિસ પણ કહેવામાં આવે છે. બીજું સાઇડ આર્મ સર્વિસ. ત્રીજું ટેનિસ સર્વિસ. ટેનિસ સર્વિસને ઓવર હેડ સર્વિસ પણ કહેવામાં આવે છે. ચોથું ફ્લોટિંગ સર્વિસ. હવે બીજું કૌશલ્ય જોઈએ. બીજું કૌશલ્ય છે પાસિંગ. પાસિંગના બે પ્રકાર પાડવામાં આવ્યા છે, ટુ હેન્ડ અંડરહેન્ડ પાસ અને બીજું ટુ હેન્ડ ઓવરહેડ પાસ. હવે ત્રીજું કૌશલ્ય જોઈએ, લિફ્ટિંગ. લિફ્ટિંગને સેટઅપ પણ કહેવામાં આવે છે. લિફ્ટિંગના પાંચ પ્રકાર પડ્યા છે, એમાં પહેલું છે સાદો સેટઅપ, બીજું ઊંચો સેટઅપ, ત્રીજું નીચો સેટઅપ, ચોથું લાંબો સેટઅપ, પાંચમું પાછળનો સેટઅપ. ચોથું કૌશલ્ય જોઈએ, સ્મેશિંગ. સ્મેશિંગના બે પ્રકાર પડ્યા છે, વન લેગ ટેક ઓફ અને ટુ લેગ ટેક ઓફ. રમતના નિયમો જોઈએ. રમતની શરૂઆત સિક્કા ઉછાળતી કરવામાં આવે છે. પહેલા અને પાંચમા સેટની સર્વિસ સિક્કા ઉછાળથી નક્કી કરવામાં આવે છે. બાકીના સેટમાં આગળની ટુકડીએ સર્વિસ ન કરી હોય તે ટુકડી કરે છે. ખેલાડીઓએ લાઇનઅપ પત્રમાં નોંધાયેલા સર્વિસ ઓર્ડરને અનુસરવાનું રહેશે. સર્વિસ કરવા માટે વિશલ વાગે પછી 8 સેકન્ડમાં ખેલાડીએ સર્વિસ કરવાની રહેશે. સર્વિસ કરનાર ખેલાડીએ દડાને ટોસ એટલે કે હવામાં દડો ઉછાળવાનો રહેશે. સર્વિસ કરેલો દડો નેટ નીચેથી પસાર થાય અને બીજા ખેલાડી કે એન્ટેનાને અડકે તો તે ભૂલ ગણાય છે. સર્વિસ કરનાર ખેલાડી અંતિમ રેખાને સ્પર્શે તો તે ભૂલ ગણાય છે. જો દડો એન્ટેના અથવા તેની બહાર નેટને અડકે તો ભૂલ ગણાશે. ચાલુ રમત દરમિયાન ખેલાડી નેટને અડકે તો ભૂલ ગણાય છે. દરેક ટીમ વધારેમાં વધારે 3 વખત દડાને રમી પોતાના મેદાનમાંથી નેટ ઉપરથી સામેના મેદાનમાં મોકલવાનો રહેશે. કોઈ પણ ખેલાડી સતત 2 વાર દડાને રમી શકશે નહીં. દરેક ટીમ 1 સેટમાં વધુમાં વધુ 6 વખત અવેજીકરણ કરી શકે છે. એકી સાથે 1 થી વધુ ખેલાડીઓ બદલી શકાશે નહીં. કેપ્ટન અથવા કોચ દડો મૃત હશે ત્યારે બાદ સમય માંગી શકે છે. દરેક સેટ દરમિયાન દરેક ટીમ વધુમાં વધુ 2 બાદ સમય માંગી શકે છે. બાદ સમયની મર્યાદા 30 સેકન્ડની રહેશે. વોલીબોલ રમતમાં નોંધાયેલા 12 ખેલાડીઓમાંથી 1 ખેલાડી લિબ્રો ખેલાડી તરીકે ઓળખાય છે. લિબ્રો ખેલાડીને ખાસ રક્ષક ખેલાડી પણ કહેવામાં આવે છે. લિબ્રો ખેલાડીએ અન્ય ખેલાડીઓ કરતાં જુદા રંગ અને ડિઝાઇનનો ગણવેશ પહેરવાનો રહેશે. લિબ્રો ખેલાડી ટીમનો કેપ્ટન બની શકતો નથી. લિબ્રો ખેલાડી સ્મેશિંગ કે બ્લોકિંગમાં ભાગ પણ લઈ શકતો નથી. ખેલાડીની કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક બદલ શિક્ષા કરવામાં આવે છે. પ્રથમ વખત ખેલાડીને ચેતવણી આપવામાં આવશે, જેની નોંધ ગુણપત્રકમાં કરવામાં આવે છે. રમતમાં સુચારુ સંચાલન માટે મુખ્ય પંચ જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રંગના કાર્ડ્સ બતાવી ખેલાડીઓને સૂચના પ્રદાન કરે છે. કાર્ડ્સ યલો કાર્ડ્સ અને રેડ કાર્ડ્સ હોય છે. યલો કાર્ડ્સ એટલે કે પીળા રંગનું કાર્ડ
તાકીદ ચેતવણી માટે હોય છે. જ્યારે રેડ કાર્ડ્સ એટલે કે લાલ રંગનું કાર્ડ રમત પૂરતી અથવા સમગ્ર સ્પર્ધા માટે બરતરફી માટે હોય છે.